बनासकांठा जिल्लामां मनरेगा योजनामां मोटुं कौभांड थतुं होवाना हार्दिक पटेल अने चिटनीस मेवाणीए प्रेस कॉन्फरन्स करीने आक्षेपो करता बनासकांठा जिल्लामां राजकीय गरमावो सर्जायो छे। थरात कोंग्रेस आ बाबते हवे भारतीय जनता पार्टीने घेरवानो प्रयास कर्यो छे અને આ મામલો હવે તૂલ પકડતો જણાઈ રહ્યો છે। કોંગ્રેસના પ્રદેશ મંત્રી માંગીલાલ પટેલ તો આ સમગ્ર કાંડમાં પરબતભાઈ પટેલ પર આક્ષેપો કર્યા છે અને બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ ભ્રષ્ટાચારીઓને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાના આક્ષેપો કર્યા છે। કેન્દ્રની ગરીબ લક્ષી યોજના મનરેગા જે ગરીબોને રોજી રોટી માટે જે યુપીએ સરકારે બનાવેલી હતી એમાં ગુજરાતમાં અને ખાસ કરીને બનાસકાંઠામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે અને એ ભ્રષ્ટાચારના રૂપે જ્યારે અમારા કાર્યકારી અધ્યક્ષ હાર્દિકભાઈ ધારાસભ્ય શ્રી મેવાણીભાઈ જે એમને ઉજાગર કર્યો છે અને એ બાબતમાં સરકાર હરકતમાં આવી છે પણ આપણા એમપી સાહેબે એ ભ્રષ્ટાચારીઓનો બચાવ કર્યો છે અને એમ કીધું છે કે ધારાસભ્ય શ્રી અને હાર્દિકભાઈના આક્ષેપો પાયા વગરના છે, તથ્ય વગરના છે અને ખોટા છે। તો આ બાબતમાં કોંગ્રેસ સમિતિ વતી અને એક આગેવાન વતી લોકોના પ્રતિનિધિ તરીકે મારે એમપી સાહેબને પૂછવું છે કે જો આક્ષેપોમાં તથ્ય ન હોય, આક્ષેપો ખોટા હોય અને ભ્રષ્ટાચાર થયો ના હોય તો તપાસ કેમ સોંપવામાં આવી છે, સમિતિનું ગઠન કેમ કરવામાં આવે છે અને સમિતિના ગઠન કર્યા પછી જો કહેવામાં આવતું હોય જે તપાસ આવ્યા પહેલાં કહેવામાં આવતું હોય કે ભ્રષ્ટાચાર થયો નથી અને ભ્રષ્ટાચારને રદિયો આપવામાં આવતો હોય તો ગઈકાલે જે એફઆર નોંધાણી છે એ એફઆર કેમ નોંધવામાં આવી, મારો સ્પષ્ટ આ બાબતમાં આક્ષેપ છે। અને સાંસદ સાહેબશ્રીને મારે કહેવાનું છે કે જ્યારે નીચલા લેવલથી આટલા મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે, એક એક ગામમાં જ્યારે 1.75 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોય તો દરેક ગામમાં આ ભ્રષ્ટાચારનો સરવાળો કેટલો થાય અને જે નીચેથી આ ભ્રષ્ટાચાર અધિકારીઓ સંમેલિત છે એનાથી ટોચ સુધી રાજકારણીઓ અધિકારીઓ તમામની મિલીભગત છે અને લોકોના સુધી આના જે ફળ મળવા જોઈએ, ગરીબોને જે એની મજૂરી મળવી જોઈએ એની જગ્યાએ માલે તિજોરાના ખિસ્સામાં, અધિકારીઓના ખિસ્સામાં અને આગેવાના ખિસ્સામાં આ આખી જે લિંક છે એના લિંક થકી કૌભાંડ થકી મનરેગાના પૈસા ચાવ કરી જાય છે એ બાબતમાં અમારો ખુલ્લો આક્ષેપ છે। અમારી સરકારશ્રીને, રાજ્ય સરકારશ્રીને, મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે આ બાબતમાં ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે અને જે પણ ગરીબોના પેટ ઉપર પાટું મારીને આ ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે એને ખુલ્લો પાડવામાં આવે અને આની ફોજદારી કાર્યવાહી કરી એ લોકોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે અને જે આગેવાનો એમપી સાહેબ હોય, ધારાસભ્ય હોય, મુખ્યમંત્રીશ્રી હોય આ ગુનેગારોનો બચાવ કરે છે એમને પણ અમારો ખુલ્લો પડકાર છે કે આવા ગુનેગારોનો બચાવ ન કરો પણ ગરીબોના વારે આવી અને આ કૌભાંડમાં ક્યાંક ને કોઈક સામેલિત હોય તો એને કાયદાકીય સજા મળે એવી પણ અમે આજની તકે રજૂઆત કરીએ છીએ અને આ કૌભાંડ જલ્દી ખુલ્લું પાડો એવી સરકારને વિનંતી કરીએ છીએ। ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મંત્રી દ્વારા બનાસકાંઠા સાંસદ પર કરવામાં આવેલા આક્ષેપોને લઈ થરાદ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અને જિલ્લા પંચાયતના સદસ્ય ઋક્ષિભાઈ પટેલ આગળ આવ્યા છે અને આ તમામ આક્ષેપોને બેબુનિયાદ જણાવ્યા છે અને કોંગ્રેસની માનસિકતા પર ઋક્ષિભાઈએ સવાલો ઉઠાવ્યા છે। ગઈકાલે કોંગ્રેસના જે મિત્રોએ અમારા બનાસકાંઠાના લોકપ્રિય સાંસદ સભ્ય શ્રી પરબતભાઈ પટેલે જે મનરેગાની વાત કરી એના વિશે આક્ષેપો કર્યા છે, એ આક્ષેપો પાયા વિહોણા છે, સત્યથી વેગળા છે। કોંગ્રેસના મિત્રોને એવો ખ્યાલ નથી કે મનરેગાનું કામ એ મજૂરો મારફત થતું હોય છે અને એમના પૈસા સીધા મજૂરના ખાતામાં જતા હોય છે અને મજૂર પોતે જ આઈની પૈસા ઉપાડતા હોય છે। આમાં કે નેતા અધિકારીઓ આવતા જ નથી, કોંગ્રેસના મિત્રોને નેતા અને અધિકારીઓને ભ્રષ્ટાચાર કરે છે એવો કહેવાનો કોઈ અધિકાર જ નથી। કોંગ્રેસમાં જ્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે ભ્રષ્ટાચારની વાત કરતા કે દેશમાંથી મોદી 1 રૂપિયો મૂકું છું તે ગામડામાં પહોંચતા સુધી 15 પૈસા થઈ જાય છે, કોંગ્રેસના વડાપ્રધાન સ્વીકારતા હતા। અત્યાર તો ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સીધા 1 રૂપિયો મૂકે અને એ 1 રૂપિયો એમના ખાતામાં સીધો ગરીબના ખાતામાં જમા થાય આવો સરળ વહીવટ છે ત્યારે કોંગ્રેસ છોડી અને કોંગ્રેસના ધારાસભ્યો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે, ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંય ભ્રષ્ટાચાર થતો નથી
અને કોંગ્રેસના મિત્રો જે આક્ષેપો કરે છે ઇટાલિયન ચશ્મોથી કરે છે એ શબ્દોને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું, એ આક્ષેપોને સખત શબ્દોમાં વખોડી કાઢું છું।